सदानन्दं बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लं भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरत्नाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी जय श्री हरि कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय बधाई भक्तों ने थी जय स्वामी नारायण सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित सागर ग्रंथ नी अंदर पूर सातमो अने तरंग तेर एमा छेल्ले एम कथा लखे छे કે ભગવાન શ્રીહરિ ભૂત શહેરની અંદર છે અને દિવાળીના દિવસો ચાલી રહ્યા છે. જગજીવન જે છે એનો જે ઉપદ્રવ છે, જગજીવનનો જે દ્વેષ છે, જગજીવનને જે ભગવાન શ્રીહરિ અને ભગવાનના સંતો સાથેનો વિરોધ છે, એ બાબતને ધ્યાનમાં રાખી અને શ્રીજી મહારાજ પોતાના સંતોને સાધુતાનો ઉપદેશ આપે છે. ભગવાન શ્રીહરિના સંતો સાધુતાને અખંડ ધારવાવાળા જ હતા, સહન કરવાવાળા જ હતા, સરળ સ્વભાવવાળા જ હતા. છતાં પણ ક્યાંય કોઈ રીતે પોતાના સાધુનું જે સાધુપણું છે એ જતું ન રહે એની શ્રીજી મહારાજ બહુ તકેદારી રાખે છે. કારણ કે જો સાધુનું સાધુપણું ટકેલું હશે તો તમામ સત્સંગ જળવાયેલો રહેશે. આ સત્સંગની તમામ ઇમારતોનો પાયો સાધુ છે અને સાધુનો પાયો સાધુની સાધુતા છે. એટલે શ્રીજી મહારાજ સાધુતા ઉપર વજન આપીને ભગવાનના સંતોને સાધુતા વિષયક ઉપદેશ આપે છે, સહન કરવા વિષયક ઉપદેશ આપે છે, સરળ રહેવા માટેનો ઉપદેશ આપે છે, બીજાના દોષને ભૂલી જવા માટેનો ઉપદેશ આપે છે, બીજાનું સહન કરીને એનું સારું થાય એવું ચિંતન કરવાનો ઉપદેશ આપે છે. ત્યાર પછી આગળ આધારાનંદ સ્વામી લખે છે, મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે, પૂર સાતમું અને તરંગ ચૌદ. દિવાળી કે જો દી નહીં ઓર હી હરિજન જે હ નગર સે ઇતર ગામ કે રસોઈ કરાયે તે હ નગર સે ઇતર ગામ કે રસોઈ કરાયે તે હ શ્રી હરિ સો જેવત ભયે પકવાન વિવિધ પ્રકાર ભાવયતિશય કરી કે ભરે સો કંચન થાર. દિવાળીના દિવસે ભુજ સિવાયના જે બાર ગામના હરિભક્તો આવ્યા હતા તે દિવસે સૌએ મળીને પોતાના તરફથી રસોઈ કરાવી. શ્રીજી મહારાજ ભુજમાં છે એટલે ભુજના હરિભક્તો નિત્ય રસોઈ આપે છે. શ્રીજી મહારાજ અને સંતો ભક્તો રસોઈને જમે છે, પરંતુ જે બારગામથી સ્પેશિયલ અન્નકૂટનો અને દિવાળીનો ઉત્સવ કરવા માટે શ્રીજી મહારાજનો લાભ લેવા માટે આવેલા ભક્તો છે
એ બધાએ વિચાર્યું કે આપણે બધા અહીં આવ્યા પણ આપણને તો જમવા સિવાય બીજો કોઈ લાભ મળતો જ નથી, રસોઈ ક્યારે દેવી? એટલે દિવાળીનો જે દિવસ હતો એ દિવસની તમામ રસોઈનો ખર્ચ બહારથી આવેલા ભક્તોએ આપ્યો. કારણ કે જે ગામની અંદર ઉત્સવ હોય એ ગામવાળાની ફરજ છે કે એને બહારથી આવેલા તમામ સંતો ભક્તોને જમાડવાનો રહેવાનો ખર્ચો ઉપાડવો જોઈએ. પણ બહારવાળા આવીને ખાલી જમીને જો જતા રહે તો એને તો કંઈ લાભ થયો નહીં. એને લાભ મળે, એને લાભ બહારથી આવ્યા પછી લેવો જોઈએ. એ અહીંયા આગળ આ બહારના ભક્તો જે લાભ લે છે એ આપણને શીખવાડે છે કે આપણે કોઈ સમયમાં ગયા હોય, કોઈ ઉત્સવમાં ગયા હોય, કોઈ ગામમાં ગયા હોય તો સરભરા તો બધી ગામના લોકો કરવાના જ હોય. જે તે સ્થળે આપણે જઈએ ત્યાંના જ બધા કરવાના હોય, પણ ત્યાં ઠાકોરજીનો થાળ, સંતોના થાળ, હરિભક્તો માટેની રસોઈ, યથાશક્તિ આપણી જેવી સ્થિતિ હોય એ પ્રમાણે દેવું જોઈએ. હરિભક્તોએ વિવિધ પ્રકારના પકવાન કરાવ્યા હતા, એ બધાને અતિશય ભાવથી સોનાના થાળમાં ભર્યા હતા. શ્રીહરિ તે બધા ભોજન જમ્યા. શ્રીહરિ જ્યારે જમી રહ્યા તે પછી સંતોની પંક્તિ થઈ એટલે શ્રીહરિ તેમને ઘણા જ પ્રેમભાવથી પીરસવા લાગ્યા. જ્યાં સુધી બધા સંતો જમી રહ્યા ત્યાં સુધી હરિભક્તોને આનંદ કરાવવા શ્રીહરિ પંગતમાં પીરસતા રહ્યા ત્યારે બધા હરિભક્તો કેસરયુક્ત ચંદન લઈને આવ્યા. પછી શ્રીહરિ તે રીતે સંતોને પીરસી રહ્યા ત્યારે આવીને સિંહાસને બેઠા. મહારાજ જમી રહ્યા પછી સંતોની પંક્તિ થઈ અને સંતોની પંક્તિ થઈ એની અંદર મહારાજ બહુ પ્રેમભાવથી પીરસવા લાગ્યા. સંતોને ભક્તો જમ્યા ત્યાં સુધી આનંદ કરાવતા કરાવતા મહારાજે જમાડ્યું. કારણ કે આનંદ કરાવતા કરાવતા જમાડે તો થાક ઓછો લાગે અને જમાય વધારે. હસતા હસતા વાતો કરતાં કરતાં જમાડતા જાય ને તો વ્યક્તિ એમ કે હું કેટલું જમી લીધું મને ખબર ના પડી આજે તો. અને મૌન રાખીને જમતા હોય તો વહેલાય જમી લે અને ઓછુંય જમે, અને વાતો કરતાં કરતાં હસતા રમતા જમે તો જાજુ જમે. એટલે મને ખબર પડી કે નીચે આપણે ઘણી વખત પંક્તિ થાય તો જમવાવાળા ભલે ને બે જ પંગતની અંદર હોય તો એ ટાઈમ બહુ ઝાઝો લે, કારણ કે વાતો કરતાં કરતાં હસતા રમતા થોડું જમે તો વધારે જમાય. અને જો હમણાં મૂંગા મોઢે જમવાનું હોય તો વહેલામ વહેલા ઓછું જમીન ઊભા થઈ જાય. શ્રીજી મહારાજ આનંદ કરાવતા કરાવતા કંઈક પીરસતા પીરસતા પાછા મહારાજ બોલતા જાય. મહારાજ કે લો 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 તમારું પેટ તો બહુ મોટું છે, તમારે તો જોશે ચાર લાડુ, એમ કરીને મહારાજ પાછા દેતા જાય, બીજાને હસાવતા જાય. મહારાજનો બહુ રમૂજી સ્વભાવ હતો અને મહારાજ રમૂજ કરતા કરતા હરિભક્તોને જમાડતા. બધા હરિભક્તો પછી મહારાજ માટે કેસરયુક્ત ચંદન લઈને આવ્યા. શ્રીહરિ તે રીતે સંતોને પીરસી રહ્યા ત્યારે આવીને સિંહાસન ઉપર આવીને મહારાજ બેઠા. હરિજન પૂજા કરને લગે એક એક ગામ કે આઈ તેઉ ચંદન ચરચી ફૂલન કે હારા ચંદન ચરચી ફૂલન કે હારા પેરાએ કરી મન પ્યારા પેરાએ કરી મન પ્યારા. પછી એક એક ગામના ભક્તો ભેળા મળીને શ્રીહરિની પૂજા કરવા લાગ્યા. પહેલાં ચંદન ચર્ચ્યું, પછી હૃદયના પ્રેમથી ફૂલહાર પહેરાવ્યા. ફૂલના બાજુબંધ તોરા અને ગુચ્છ વગેરે શ્રીહરિને પહેરાવ્યા. જેને જેવી ભાવના હતી એ પ્રમાણે સૌએ શ્રીહરિની પૂજા કરી. પછી સૌએ કપૂરની આરતી કરી અને શ્રીહરિના ચરણોને છાતીમાં ચાપ્યા. તે પછી સૌ હરિભક્તોએ સંતોની પૂજા કરી. તે આખો દિવસ એ રીતે વીતી ગયો. કેટલા હરિભક્તો હશે કે મહારાજ અને સંતોની પૂજા કરતા આખો દિવસ જતો રહ્યો, આખો દિવસની સભા જ પૂજા માટેની.
બીજું કોઈ આયોજન જ નહીં, ફક્ત મહારાજની સંતોની પૂજા કરવાની. એ કેટલી મોટી લાઈન પડી હશે, એ કેટલા બધા હરિભક્તો હશે, કેટલા ભાવથી પૂજા કરતા હશે. સમય તો જાય, પૂજા ઘણી બધી રીતે થાય. હવે આપણે તો 2 કલાકનો ટાઈમ હોય તેમાં પૂજન કરી લેવાનું હોય, કથાએ કરી લેવાની હોય, સમયો કરી લેવાનો હોય ને જમાડીને ઘેર છૂટા પડી જવાનું હોય. પછી પૂજન કેવું થાય? અમેરિકન સ્ટાઇલ થાય, બધું પછી એ અમેરિકાના જેવું થાય, જેવું સ્પીડ એવું થાય. આપણે 2 કલાકમાં કેટલા કાર્યક્રમો લેવાના હોય, પણ શ્રીજી મહારાજ વખતે તો આ બધા હવે ગામડેથી આવ્યા હોય, એને કાંઈ નહોતા વોટ્સએપ, એને નહોતા ફોન. એકવાર ગામ છોડીને આવ્યા અને સમયમાં આવ્યા, ત્યાર પછી હવે જ્યારે પાછા જાય ત્યારે જ લગ્નને મરણના સમાચાર મળે, ત્યાં સુધી મળે જ નહીં. અને આપણે તો થોડુંક કંઈ થયું હોય ત્યાં રિંગ વાગે, સાયલન્ટ કર્યો હોય તો ખિસ્સાની અંદર એ ફોન હલે, એમાં પછી જોવે કે ઓહો આ તો અહીંથી ફોન છે. એ ફોન વરી ના ઉપાડો તો ટેક્સ મેસેજ મૂકે ને વોટ્સએપ મૂકે, તો બેઠા બેઠા કથામાં એ વાંચી લે, ગમે એવો કાર્યક્રમ ચાલતો હોય તો એ વાંચી લે. એટલે બધી અસર ચાલુ થઈ જાય અહીંયા આગળ, થયું હોય ક્યાંય અને અસર અહીં થઈ જાય. પણ પહેલાં આવું નહોતું, એટલે બહુ સુખી આપણને પોતાને જ એવો અનુભવ થાય કે આજથી વર્ષો પહેલાં ભલે ફોન હતા બરાબર, પણ એ સમયે ફોને તમારે કોઈ જગ્યાએ જઈને કરવા પડે ને, STD પર જઈને ફોન કરવા પડે, એવું જ્યારે હતું ને ત્યારે વ્યક્તિઓ જેટલા સુખી હતા, જેટલા આનંદમાં હતા, એટલો આ ખિસ્સામાં મોબાઈલ આવી ગયો ત્યારથી નથી. ઉપરથી ચિંતા વધી ગઈ છે ખિસ્સામાં મોબાઈલ આવ્યો ત્યારથી. પહેલાં એ જે દુકાને કરવા જવો પડતો ને ફોન, એવી દશા હતી ને તે દિવસે વ્યક્તિને શું હોય, સવારથી હાં સુધી એ ખુલ્લું હોય ત્યાં સુધી થાય, રાત્રે જ કાંઈ થાય નહીં. રાત્રે તો શાંતિ, આ તો રાતે 2 વાગે ઉપાતી, એવી દશા થઈ ગઈ. એટલે જેટલો યુગ ફાસ્ટ થતો જાય છે એટલી શાંતિ વ્યક્તિની હરાતી જાય છે. જેટલો ફાસ્ટ નહોતો ત્યારે હૃદયની અંદર, જીવનમાં બધી જ જગ્યાએ શાંતિ બહુ હતી, બહુ શાંતિથી બધા ભજન કરી શકતા. આજે આટલા બધા સાધનો થઈ ગયા તો પણ ભજન જોઈએ એવું નથી થઈ શકતું, જોઈએ એવું ધ્યાન નથી થઈ શકતું, જોઈએ એવી ભગવાનમાં વૃત્તિ નથી રહી શકતી. આટલા આટલા સાધનો ભગવાનને ભજવા માટેના, ભગવાનમાં વૃત્તિ રાખવા માટેના આટલા સાધનો બહાર પડ્યા છે, તો પણ પહેલાં જે થતું એ આજે નથી થઈ શકતું. એ જમાનાની અંદર સાધન વિના થતું. વ્યક્તિ ગયા હોય પૂનમના 5 દિવસ વરતાલ ગયા હોય, હરિકૃષ્ણ મહારાજ પાસે બેસીને ભજન કરતા હોય, પંચતિથિ કરવા ગયા હોય, કાંઈ ફોનનો કોઈ બીજો કોઈ વ્યવહાર ના હોય, સુખેથી 5-6 દિવસ રહે ને એ પ્રસાદીના સ્થાનોમાં, તીર્થોમાં, મંદિરોમાં, સાધુ પાસે જ્યાં જાય ત્યાં સુખેથી ભજન થાય. અને અત્યારે આ યુગ એવો થઈ ગયો કે જ્યાં જાય ઠેક માનસરોવરના કિનારે પહોંચે ને તો ન્યાય ઉપાધિ આવીને પડી હોય. ન્યાય ફોન ચાલે, ન્યાય વોટ્સએપ ચાલે, એટલે ન્યાય ઉપાધિ થઈ હોય કે અહીં આગળ આ બીમાર થયા છે, આ હાજા થયા છે, આજે ઘરમાં પાણી આવી ગયું છે, આજે આ થયું છે, ન્યાય સુખ ના રહેવા દે, એવી દશા થઈ ગઈ. એટલે આપણે આ છોડી દેવું જોઈએ એવું નથી, હવે આ તો યુગ છે એટલે રાખવું તો પડશે જ, એના વિના તો હાલવાનું નથી. પણ આપણને લાગે કે જે પહેલાંની જે લાઈફ હતી ને, ભલે 8 કલાક લાઇટો જતી હતી, ભલે 8 કલાક લાઇટો જતી હતી, ભલે 24 કલાકની લાઇટો નહોતી, પણ પરમ શાંતિ હતી. આ તો આ 24 કલાકની લાઇટથી 24 કલાક ટીવી ચાલુ રહે લોકોના ઘરમાં. પહેલાં 8 કલાક લાઇટ જાય તો એટલી તો શાંતિ, કશું જ ના થાય, કંઈ જ ના થાય. વ્યક્તિ એકાબીજાની નજીક બેસી શકે, લાઇટો ગઈ હોય તો બેહે એકાબીજા, અરે સોસાયટી હોય, ફળિયું હોય, કુટુંબ પરિવાર હોય તો એકાબીજા સાથે બેસે. 24 કલાકની લાઇટ થઈ એટલે વ્યક્તિને બસ પોતાની લાઇટમાં રહે, એવી દશા થઈ ગઈ. અને એમાં આપણે તો હવે આ દેશમાં રહેતા થયા, એને તો શું જોવાનું. પણ
અહીંયા આગળ આ ભક્તો ભગવાનની અને સંતોની એવી પ્રેમથી પૂજા કરતા, એટલા બધા ભક્તો પૂજાનો લાભ લેતા, આખો દિવસ વીતી ગયો. વાજિંત્રો સતત વાગતા જ રહ્યા. જ્યારે સંધ્યા સમય થયો ત્યારે અનંત દીવાઓ પ્રગટાવ્યા, અને દિવાળીના દિવસોની અંદર ભગવાનની પૂજા કરવા મળે, સંતોની પૂજા કરવા મળે, ભક્તોના દર્શન મળે, તો બહુ મોટા ભાગ્ય. એટલે દિવાળીના ઉત્સવ હોય, એમના પાટોત્સવ આપણો ચોથો આવે છે, બસ બે ઉત્સવ આપણે મોટા, ત્રણ ઉત્સવ થાય, એક હરિજયંતીનો સમયો થાય, એક પાટોત્સવ થાય, અને એક દિવાળીનો ઉત્સવ થાય, દીપોત્સવ થાય. આ ત્રણ ઉત્સવો થાય, એમાંથી બને ત્યાં સુધી આપણે ત્રણેયનો લાભ લઈએ. ત્રણનો ના લેવાય તો છેવટે બે ઉત્સવનો લાભ લઈએ, બેનો ના લેવાય તો એકનો તો અવશ્ય લઈએ જ. જેમાં આપણને પીવડા ઘનશ્યામ મહારાજના દર્શન થાય, સંતોના દર્શન થાય, ભક્તોના દર્શન થાય, આ લાભ આપણે લેવો જોઈએ. ગમે એટલા દૂર હોઈએ, ગમે એટલા વ્યવહારમાં અવરાઈ ગયા હોઈએ, કારણ કે ગુણાદિતાનંદ સ્વામી કે કામ કોઈના પૂરા થયા નથી ને થશે નહીં. સ્વામી કે કરોડ કામ ઠેલીએ ને ત્યારે વાતો થાય, કરોડ કામ ઠેલીએ ત્યારે, અને વાતો થાય કરોડ કામ ઠેલીએ ત્યારે ને, એક હજારો એવા કામને મૂકીએ ને ત્યારે ધ્યાન થાય. આ જ કારખાના તો એવા છે, ચાલ્યા જ કરવાના, ચાલ્યા જ કરવાના, સત્સંગનાય ચાલવાના ને તમારાય ચાલવાના, પણ એની અંદરથી સમય કાઢી કાઢીને આપણે એવો પાક્કો જો નિર્ધાર રાખીએ કે મારે વર્ષની અંદર આ ત્રણ સમય છે એમાંથી એકમાં તો અવશ્ય પહોંચવું, વધારે પ્રાયોરિટી આપીએ પાટોત્સવ, પછી દિવાળી ઉત્સવ, હરિજયંતી ઉત્સવ, પણ એમાં મારે પહોંચવું જ છે એમ જો રાખીએ તો પહોંચાય, નક્કી કરીએ તો પહોંચાય. 365 દિવસમાંથી 5 દિવસ કાઢવાના હોય, 5 દિવસ જો આપણે ધારીએ અને બરાબર નક્કી કરી રાખેલું હોય તો નીકળે. ઘણા બધા ભક્તોને એવો નિયમ છે તો નીકળે છે, પણ રાખવો જોઈએ સમય એવો. ઓનલાઈનથી તૃપ્ત ના થઈ જવું જોઈએ, પ્રત્યક્ષ પણ ભગવાનના, સંતના, ભક્તના દર્શન કરવા માટે જવું જોઈએ. વાજિંત્રો સતત વાગતા જ રહ્યા. જ્યારે સંધ્યા સમય થયો ત્યારે અનંત દીવાઓ પ્રગટાવ્યા. તે મંડપ અપાર શોભતો હતો, તેની શોભાનો કોઈ પાર જ ન હતો. ચારે બાજુ મોતીના તોરણ બાંધ્યા હતા. મૂર્તિ ભક્તોના ચિત્તને ચોરી લેતી હતી. જે ભુજ નગરવાસી નાગરિકો હતા એ બધા સતત દર્શન કરવા આવતા હતા. તે બધા શ્રીહરિ આગળ ભેટો મૂકતા, તેથી મેવા અને મીઠાઈઓનો કોઈ પાર રહ્યો નહીં. પાછા ભગવાન પાસે જાય ત્યારે ખાલી હાથે ના જાય. એટલે ભુજવાસીઓ જે હતા બહુ પ્રેમી હતા. મહારાજ પાસે બધી ભેટ લઈને આવતા, તે એટલી બધી ભેટો મહારાજ પાસે આવી કે મેવા મીઠાઈઓનો તો પાર જ ના રહ્યો, ઢગલો થઈ ગયો. ભગવાનને ત્યાં ઢગલા જ હોય, છતાં પણ આપણે એમ ના વિચારવું કે ભગવાનને ત્યાં તો ઘણું હોય, આપણે લઈ જઈને શું કરવું છે. ના, આપણી ફરજમાં આવે છે, આપણે ભગવાન માટે લઈને જવું જોઈએ. ભલે ત્યાં ઢગલા થતા, ભલે એનો પ્રસાદ કરીને આપી દેતા, આપણે તો રિવાજ ઓછો હોય, બધા થાળ કે આ તે જરૂરિયાત પ્રમાણેનું જે પ્રમાણે પૂછીને લાવતા હોય. પણ આજે કચ્છના મંદિરો લંડનની અંદર છે, તમે જાઓ તો આખી નાખી રોમો ફ્રૂટની ભરેલી હોય, કારણ કે હરિભક્તો આવે, ફ્રૂટ લઈને આવે, એ ફ્રૂટની આખી રૂમો જ ભરેલી હોય. એ પાછું પ્રસાદમાં પાછું ઠાકોરજીને ધરાવીને હરિભક્તોને જ જાય પ્રસાદની અંદર. પણ કંઈક ને કંઈક ભગવાન માટે જ્યારે આપણે ભગવાનના દર્શને જઈએ, કોઈ પણ તીર્થસ્થાનમાં જઈએ, ભગવાન માટે કંઈક લઈને જવું. કંકન રૂપ કુ દેવત તેહિ મેવા મીઠાઈ આવત જેહિ કંક બરે ફિરત અહોનીસા બહુહિત તિન સે રખત જગદીસા બહુહિત તિન સે રખત જગદીસા. શ્રીહરિ પોતા પાસે જે મેવા અને મીઠાઈઓ આવતી તે કાઠી દરબારોને આપતા. મહારાજ શું કરતા પાછા, જે હરિભક્તો મહારાજ માટે લાવે એ મહારાજ પાછા કાઠી દરબારોને આપે, કારણ કે કાઠી દરબારો ઠેક કાઠિયાવાડથી મહારાજની ભેગા આવેલા.
મેવા મીઠાઈઓ બધું આવે એ મહારાજ એને દે, એ રાજી થાય, ખુશ થાય, તો મહારાજની ભેગા રહેવાની ઈચ્છા થાય. એ તો છે જ ને, ભગવાનને સંતો ભેગા ગયા હોય ને પ્રસાદ જો હારો મળે તો ઓલો ફરી જવા તૈયાર થાય, પણ હરખું કાંઈ મળે નહીં તો ફરી વખત કે આપણું નામ ડિલીટ કરી દેજો, કહેતા જ નહીં, પણ હરખું જો મળ્યું હોય તો બધા તૈયાર થાય. કહો, અમારે માનસરોવરની યાત્રાની અંદર સંતોને મગની ખીચડી જ મળી એકલી, જ્યાં મળી ત્યાં મળી તો મળી, એમાં મળી તો મગની ખીચડી જ મળી. તો ઘણા સંતોએ કહી દીધું, અમારા ભક્તોએ કહી દીધું કે બસ છેલ્લી યાત્રા. ક્યાં આ કેવી યાત્રા? છેલ્લી યાત્રા. પણ જો હારામ હારું ભોજન મળ્યું હોય ને હારામ હારું બધું મળ્યું હોય તો ફરી વાર જવાનું મન થાય. એમ અહીં ભગવાન કાઠિયાવાડના જે કાઠી દરબારો પોતાની સાથે આવેલા હતા એને બધા મેવા મીઠાઈઓ આપતા અને દરબારોને બહુ સાચવતા, ખાધે પીધે બધી રીતે એને સાચવતા, રાત દિવસ શ્રીહરિની સાથે ફરતા હતા. શ્રીહરિ તેમના ઉપર ઘણું હેત રાખતા, એમને સાચવી રાખતા. શ્રીહરિ કાઠી દરબારોને પ્રેમ આપીને રાજી રાખતા, કારણ કે પ્રેમથી જ રાજી થાય એવા હતા, જ્ઞાનથી રાજી થાય એવા નહોતા. આ કાઠી દરબારોને એમ કહેવામાં આવે કે આત્માન પરમાત્માનું જ્ઞાન એને બહુ ના પચે, એને પ્રેમથી સાચવતા. શ્રીજી મહારાજ કેવા સર્વોપરી ભગવાન કે જેને દુનિયાનું જે જ્ઞાન કોઈ પાસે નથી એવું જ્ઞાન શ્રીજી મહારાજે આ પૃથ્વી ઉપર આવીને આપ્યું. જે અક્ષરધામ અને જે અક્ષરધામના મુક્તોને જે ઉત્તમ નિર્કલ્પ સ્થિતિ એની વાત જે શાસ્ત્રોની અંદર બીજ રૂપે હતી એ શ્રીજી મહારાજે વિસ્તારથી જણાવી, આટલી જ્ઞાન વાર્તાની ચર્ચા કરવાવાળા આ પૃથ્વી ઉપર પુરુષોત્તમ નારાયણ એક ભગવાન સ્વામિનારાયણ જ થયા કે જેમણે આટલી જ્ઞાન ચર્ચાઓ કરી હોય. પરંતુ શ્રીજી મહારાજ બહુ પ્રેક્ટિકલ હતા, જેને જેવી જરૂરિયાત એવું એને આપતા. કાઠી દરબારો હતા એને કંઈ જ્ઞાન બહુ ઝાઝુ પચે એવું નહોતું, એને પ્રેમ પચે એવો હતો. આ ખરે જ્ઞાન દ્વારા પણ મૂર્તિમાં હેત કરવાનું છે અને પ્રેમ દ્વારા પણ મૂર્તિમાં હેત કરવાનું છે. સાંખ્ય વિચાર કરીને મૂર્તિને લક્ષ બનાવવાની છે ને યોગે કરીને પણ મૂર્તિને લક્ષ બનાવવાની છે. કોઈ પણ રીતે મૂર્તિ જીવના હૃદયમાં ઘરે એ અગત્યની વાત છે. પછી એ જ્ઞાન દ્વારા ઘરતી હોય, પ્રેમ દ્વારા ઘરતી હોય, સાંખ્ય વિચાર દ્વારા ઘરતી હોય, યોગ દ્વારા ઘરતી હોય, કોઈ પણ સંત સમાગમે કરીને ઘરતી હોય, સેવાએ કરીને જતી હોય, પણ મૂર્તિ જીવના હૃદયમાં સ્થિર થાય, ભગવાનને વિશેને અતિશય હેત થાય એવો કોઈ પણ ઉપાય શ્રીજી મહારાજે એવું પ્રધાનપણું ન રાખ્યું કે જ્ઞાન જ. જો જ્ઞાનનું જ પ્રધાનપણું રાખ્યું હોત તો આ કાઠી દરબારો કોઈ શ્રીજી મહારાજ આરે રહી ન શકત. શ્રીજી મહારાજે એવો ઉપાય કર્યો કે કોઈ પણ રીતે સામાન્યમાં સામાન્ય જીવને પણ જે મોટા યોગ્યો જે સ્થિતિને ન પામ્યા હોય એવી સ્થિતિને મારે પમાડવા. પંચાળામાં ગયા તો ન્યા જે ગરીબ લોકો હતા, માંગન લોકો હતા, એમને શ્રીજી મહારાજે સેલન જમાડ્યું. સેલન જમાડ્યું તો એવું જમાડ્યું કે ઓલો માછીમાર હતો પણ સેલન એને યાદ રહી ગયું અંધકાળે કે સ્વામિનારાયણે સેલન જમાડ્યું. એના યોગે કરીને ભગવાનની મૂર્તિ યાદ આવી. શ્રીજી મહારાજ એટલે કલ્યાણ કરવાની અંદર પૂજ્યપાદ ગુરુજી ઘણીક વખત પોતાની કથા વાર્તા દરમિયાન એમ કહે છે કે આત્યંતિક કલ્યાણ કરવામાં શ્રીજી મહારાજની માસ્ટરી હતી, માસ્ટરી હતી. જીવની વૃત્તિ કોઈ પણ રીતે ભગવાનની મૂર્તિમાં જોડાઈ જાય, કોઈ પણ રીતે ભયે કરીને જોડાય, હેતે કરીને જોડાય, જ્ઞાને કરીને જોડાય, કોઈ પણ રીતે ભગવાનની મૂર્તિમાં વૃત્તિ જેની જોડાઈ ગઈ એ આત્યંતિક કલ્યાણને પામી જ ગયો. અને શ્રીજી મહારાજ એવો ઉપાય કરતા, એવું જોતા કે આ જીવની કેવી કેપેસિટી છે,
અને ભગવાનના મોટા પુરુષોને મોટા સંતો પણ એ જ રીતને અપનાવતા આવ્યા છે. જ્ઞાન માર્ગ બહુ સારો છે, જ્ઞાનથી થયેલું ક્યારેય ટળતું નથી, પરંતુ દરેક જીવની કેપેસિટી એવી હોતી નથી કે જે જ્ઞાનને પચાવી શકે. પ્રથમનું 12મું વચનામૃત, શું સામાન્ય સત્સંગની અંદર આવેલો જીવ પ્રથમનું 12મું સમજી શકશે, પ્રથમનું 13મું સમજી શકશે? એને સાંખ્યાને યોગની વાતો સમજાશે? એને પંચાળાનું પહેલું વચનામૃત જેવું છે એવું એને યથાર્થ સમજાશે? એને એમ નહીં સમજાય. પરંતુ હેતે કરીને, પ્રેમે કરીને, ભગવાનના સંતને વિશે જેવી પ્રીતિ, તો જે પ્રાપ્તિ સંતને થાય એ પ્રાપ્તિ એને થાય સારંગપુરના 10મા પ્રમાણે. એવી રીતના અમુક ઉપાયો કરીને અમુક જીવોનું કલ્યાણ એમ જ થાય, એવી રીતે જ થાય, કારણ કે એની કેપેસિટી એટલી હોય. પણ શ્રીજી મહારાજે આ સત્સંગને સ્થાપ્યો છે એવો કે એમાં દરેક જીવનું થાય આત્યંતિક કલ્યાણ. શ્રીજી મહારાજે સ્થાપના તો આ સત્સંગની એવી જ કરી છે. હા, ગોપાળન સ્વામીની વાતને સમજી શકે એવા જે હોય એવી સ્થિતિને પામે, પરંતુ જે સામાન્ય સ્થિતિની અંદર છે એને પણ જન્મ અને મરણથી રહિત કરીને અક્ષરધામની એ સભા સુધી પહોંચાડવા, એટલું કાર્ય તો શ્રીજી મહારાજે કર્યું જ છે. ભલે ગોપાળન સ્વામી જેવી સ્થિતિ, ગોપાળન સ્વામીનું જ્ઞાન મેળવ્યા વિના, શ્રીજી મહારાજનું યથાર્થ જ્ઞાન મેળવ્યા વિના ન થઈ શકે, પણ અક્ષરધામની સભા સુધી તો જીવાત્મા પહોંચી જ જાય, આટલો તો શ્રીજી મહારાજે માર્ગ ખુલ્લો કર્યો જ છે. જો એટલો ખુલ્લો ન કર્યો હોય તો નિષ્કુળાન સ્વામી એવું ન લખે, બંધ કીધા બીજા બાર નારે, વહેતી કીધી અક્ષર વાટ પુરુષોત્તમ પ્રગટી રે, નોતી દીઠી નોતી સાંભળી રે, પ્રગટાવી એવી પુનિત પુરુષોત્તમ પ્રગટી રે. બંધ કીધા બીજા 12ના, એનો અર્થ જ એ થાય છે કે શ્રીજી મહારાજે બીજા 12નાઓને બંધ કરીને અક્ષરધામની વાત જ ખોલી છે. એટલે આ સત્સંગમાં આવેલો સામાન્ય જેવો જીવ દેખાતો હોય, સામાન્ય જેવો જીવાત્મા હોય, પણ મહારાજે એની પાછળ મહેનત એવી કરી, પરમહંસોએ મહેનત એવી કરી, આજે પણ મોટા પુરુષો અને સંતો મહેનત એવી કરે છે કે સામાન્ય જેવો જીવ પણ અક્ષર વાટ ઉપર જ ચડી જાય. કોઈ પણ રીતે માલપુડા જમાડીને એને અક્ષર વાટે ચડાવે, એને એની જોડે એની એના જેવા થઈને એની કોઈ જરૂરિયાતો એને પૂર્ણ કરીને. દાદા ગુરુજી જેવા મોટા પુરુષો એવા થયા કે જેને સુરતની અંદર કાઠિયાવાડમાંથી ગરીબ લોકો આવ્યા તો એને પોતે રાખ્યા, મંદિરમાં રાખ્યા, મંદિરના રોટલા ખવડાવ્યા, ચા પીવડાવી પડી તો ચા પાઈ, એના કપડાં ધોયા છે અને કપડાં ધોઈ અને એને ત્યાં રાખીને કામે લગાડ્યા, તો કામે એ 6-8 મહિને કામે લાગે ત્યાં સુધી એને પાલવવા, જમાડવા, હેત કરવું. પણ આખરે મોટા સાધુ લાગે એવું કે એનું આ લોકનું કામ કરે છે, પણ આ લોકનું કામ નહીં, એના હૃદયમાં આ લોકનું કામ કરીને નાખી દીધું બીજ કયું પરલોકનું, એને સાધુમાં હેત થઈ ગયું કે આ સાધુ કેવા દયાળુ છે, મને આ કેવી મદદ કરી. એ સાધુ પછી એને કે સ્વામિનારાયણનું ભજન કરજે, આ બધું મહારાજના પ્રતાપે થયું છે, એ મહારાજમાં જોડાયા, મહારાજમાં હેત થયું, એને એ સ્મૃતિ રહે. એનો અંતકાળ આવે ત્યારે સાધુ અને મહારાજને યાદ આવે, અક્ષરવાટ ખુલી જાય, ભલે એને જેવું જોઈએ એવું આત્માને પરમાત્માની વ્યક્તિ સંપૂર્ણ ન થઈ હોય, પણ એકવાર એ સભા સુધી પહોંચે પછી ત્યાં મોટા મુક્તો ગોપાળન સ્વામી જેવા, મુક્તાનંદ સ્વામી જેવા ઉપદેશ આપી અને ત્યાંથી પછી એને આગળની સ્થિતિને પમાડે. પણ શ્રીજી મહારાજે એટલું તો કરી દીધું, જીવ જન્મ મરણથી રહિત થઈ જાય એવા કેટલા ઉપાયો શ્રીજી મહારાજે સરળ કર્યા આ સત્સંગમાં. જે કોઈ જગ્યાએ કોઈ શાસ્ત્રોની અંદર જે વસ્તુ ક્યાંય ના મળે, એટલે તો નિષ્કુળાન સ્વામી લખ્યું, નહોતી દીઠી નહોતી સાંભળી, નહોતી દીઠી, શાસ્ત્રમાં નજર નાખો તો દેખાય જ નહીં અને ના સાંભળવા મળે,
એવું શ્રીજી મહારાજે સહજ કલ્યાણ કર્યું, આવી રીતે કર્યું. પોતાની સાથે રહેતા કાઠી દરબારોને પોતાની પાસે આવતી ભેટો હતી એ દેતા, એ જમવા આપી દે મેવા મીઠાઈને બધું, અને બધાને પછી કેવી મજા આવે, ઓહો મહારાજે કાજુ આવ્યા, અરે કાજુ બધાય મહારાજે આપણને દઈ દીધા, જો તો ખરા કેવા દયાળુ મહારાજ. પણ મહારાજ એકલા જ જમે તો દરબારોને કે દર્શન કરો તો દરબારોને એમ સુખ આવે, ઓહો આ તો અક્ષરધામની મૂર્તિ છે, આપણા કલ્યાણને અર્થે આપણને દર્શન આપે છે, ઓહો આપણે ભલે બાજરાના રોટલા ખાઈએ પણ આ મૂર્તિ આપણે મેવા મીઠાઈ જમે એ આપણા બહુ મોટા ભાગ આપણને આવા દર્શન થાય છે. એમાં કાઠી દરબારોનું સુખ ના આવે, એને તો તમે જમાડો એમાં જ સુખ આવે. એવા બે પ્રકારના હોય, અમુકને દર્શનથી સુખ આવે અને અમુકને જમાડો એમાં સુખ આવે. બે પ્રકારના ભગત હોય, અમુક જ્ઞાની હોય તેને દર્શન કરે ને એમાં જ સુખ, અને અમુક પ્રેમી હોય એને કંઈક થોડું દો ને તો સુખ આવે. એવું હોય કચ્છી હરિભગત હોય ને કચ્છી, એને તમે જો કંઈક દો ને તો એમ કે સ્વામી બોજો ના ચડાવશો, એને દર્શનથી જ સુખ આવે, એને દર્શનથી જ સુખ આવે. એને આટલું દીધું હોય ને તો એને એવું લાગે કે ઓહો મારા માથે બોજો ચડી ગયો, આ તો ક્યાં બોજો ચડાવો છો એને એમ લાગે. અને ગુજરાતી હરિભગત હોય ને એને થોડું દો તો રાજી થાય. આ બે પ્રકારનું હોય, એ બે કલ્યાણના જ રસ્તા છે, એ બે કલ્યાણના રસ્તા છે. કેટલાક જ્ઞાની હોય તે કે સંતોને ઠાકોરજીને તમારે જે થાળ કરો, મગની ખીચડી કરો તોય, ભલે ના કરો તોય હાલે. અને ઘણા પ્રેમી હોય, ના ના આટલું કરીને આવું તો જમવું જ પડે. બે કલ્યાણના રસ્તા છે. જેવો જીવ, જેવો એનો સ્વભાવ, જેવી એની રુચિ, એ પ્રકારથી ભગવાન અને ભગવાનના મોટા સાધુ એનું કલ્યાણ કરે છે. હમણાં હું નહોતો કહેતો, બે દિવસ પહેલાં વિરસદ વાળા જ્ઞાનજીવન સ્વામી કોઈને માલપુડા જમાડીને કલ્યાણ કર્યું, તો હું સ્વામીને ખાલી માલપુડા જ આવડતા, વચનામૃત નહોતું આવડતું. વચનામૃતનું જ્ઞાન પણ એવા જ્ઞાની ભક્તોને આપ્યું કે જે આત્માને દેહને જુદા કરી દે ને એવી સ્થિતિવાળું જ્ઞાન પણ સ્વામીએ એવા પાત્રને આપ્યું છે. એવા પાત્રોને એવું દીધું છે. અને જે પાત્ર એવી કેપેસિટીવાળા નહોતા એ માંડ માંડ કલ્યાણના માર્ગે નહીં, ધાર્મિક વૃત્તિ માંડ માંડ એમાં રહે એવી હતી, એવા જે હતા એને સ્વામીએ એવી રીતે એનું કલ્યાણ કર્યું. એવું ભગવાનને મોટા સાધુની રીત છે. એ રીતને શાસ્ત્રથી અને ભગવાનને મોટાના જીવનમાં આપણે જોઈએ તો ખબર પડે કે આવી રીત અલગ 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 અપનાયેલી હોય બધી જગ્યાએ. જેવો જીવ, જેવો દર્દી, ડૉક્ટર એક સરખું ઓપરેશન બધાનું કરે ના કરે, જેવો દર્દી એવું ઓપરેશન કરે. એમ શ્રીહરિ કાઠી દરબારોને પ્રેમ આપીને રાજી રાખતા. આને પ્રેમ જ આપવો પડે, જ્ઞાન આપો તો રાજી ના રહે. જ્ઞાનમાં તો કાઠી દરબારો કે મહારાજ આ પ્રાગલો છે ને તમારો, એ મહારાજ ખબર નહીં, મહારાજ કેટલા કાઠીઓ તમે બધા ઊંઘો છો કે કથા ચાલુ થઈને જોકે ચડો છો, મહારાજ અમને તો કાંઈ ઊંઘ આવતી નથી. અને આ તમારો પ્રાગજી પુરાણી જેવી આ પોથી ખોલે છે ને એમાંથી જ ઊંઘ નીકળે છે કે આખી, અમને તો ઊંઘ આવે જ નહીં, અમે તો એકદમ જાગતા. નાખી દો જો અમને ખેતર વચ્ચે, જો ઊંઘીએ તો ઝોકું મારીએ તો ક્યાંય નહીં, અમને બેહાડી દો ગોઠડી માંડવા, ક્યાંય ઝોકું ના આવે મહારાજ. અને કથામાં મહારાજ અમને ઊંઘ આવતી હશે કોઈ દી, પણ આ તમારો પ્રાગજી જેવી પોથી ખોલે છે અને એમાંથી જ ઊંઘ નીકળે છે, અને જેવી પોથી પાછી બંધ થાય એટલે તરત ઊંઘ જતી રહેશે. પણ ઊંઘ અમારી અંદર નથી, તમારી પોથીમાં છે. હવે એ કાઠી દરબારોને જ્ઞાનથી કોઈ દિવસ ના જીતાય, પ્રેમથી જ જીતાય. અને આ બધું પ્રેક્ટિકલ છે, આ શાસ્ત્રોમાં લખેલી વાત બહુ સત્ય છે. આનો અનુભવ કોને થાય, લોહીમાં સત્સંગ કરાવો ને એટલે ખબર પડી જાય. લોહીમાં ત્યાં આજુબાજુ દરબારોને બધા હોય ને એને સત્સંગ કરાવો, એ પ્રેમથી થાય. એની આગળ જ્ઞાન બહુ ઠાલવો ને તો કે હાલતા થાવ સ્વામી, તમે હાલો એવા નથી અહીં આગળ. પ્રેમ મને ખબર છે, શરૂઆત હતી આપણે લોયામાં જ્યારે, ત્યારે
કોઈ બાપુ આવે, કાંઈ આવે ને એટલે ગુરુજી તરત જ, આવો આવો બાપુને, બાપુને ખુરશી નાખી દો, એ કેસર પિસ્તાવાળું દૂધ લાવો બાપુ માટે, તે વાડકો ભરીને બાપુને દૂધ દેવાનું. બોલો બાપુ, બીજું શું કામ છે? કાંઈ નહીં ગુરુ, આ ગાડીનું ટાયર છે તે પડ્યું છે, તો કંઈ કામનું છે તમારે? ના ના, તો લઈ જઈએ. હા લઈ જાઓ. ગુરુ બીજું તો કંઈ નહીં, હમણાં સિમેન્ટની થોડી ઠેલી જોતી હતી 10-12, તો પડી છે, તો આ લઈ જાઓ લઈ જાઓ. બાપુને નાખ્યા ઉપરથી પાછા ગુરુજી એમ કે બાપુને ઘેર મૂક્યાઓ જાઓ. આ પ્રેમ અત્યારે હજુ હજુ કેટલાકને ચાલુ હોય, હજુ હવે આપણે આવ્યું હોય 25,000 ઠેલી સિમેન્ટ, તો 10 ઠેલી બાપુને ત્યાં જાય. પ્રેમ એને કોઈને કોઈ રીતે કઈક રીતે એને જીતવા માટેનો ઉપાય આ એક જ છે. એ લાગે એમ કે આજે આટલું આપણને ત્યારે ખબર ન હોય એટલે આપણો જીવ બળે, કેમ એમ આવું કેમ કરતા હશે, ભગવાનના મોટા પુરુષ આવું કેમ કરે છે, પણ એની ખબર ના પડે. જતે દિવસે એ જ પાછા એવા થઈ ગયા કે તમને સામે એટલું દઈ જાય. સત્સંગ ધૂળની અંદર જે દરબાર કોઈને નમે નહીં, જેની મૂછનો વડ કોઈ દી ફરે નહીં, એ ધૂળમાં દંડવટ કરતા થઈ જાય ભગવાનને, સાધુને ચાંદ્રાયન કરતા થઈ જાય, એવા પણ થઈ ગયા. પણ એનું બીજ ઓલું, આવો બાપુ બેસો બાપુ, એ બીજ હતું. એ બીજ 2000ની સાલમાં રોપ્યું હોય ને ત્યારે આ એનું ફળ છે ને ઠેક 2012, 2015, 2017, 2018 મળે. એટલી ધીરજ જોઈએ. ધીરજ આખ્યાન આખું પૂરું થઈ જાય ને તોય ધીરજ ના ખૂટે, તો એ બાપુને સત્સંગ થઈ શકે, નહીં તો ના થાય. શ્રીજી મહારાજનું સર્વોપરીપણું જ આ છે, આ કાઠી દરબારોને સત્સંગ કરાવ્યો, એ જ શ્રીજી મહારાજનું સર્વોપરીપણું છે. થાય જ નહીં કોઈ દી, થાય જ નહીં. પથ્થરમાં કોઈ દી પાણી ઉતરે? જો પથ્થરમાં પાણી ઉતરે તો આમાં ઉતરે સત્સંગ, છતાંય ઉતારી દે. એ સર્વોપરી ભગવાન, એ સર્વોપરી સાધુ શ્રીજી મહારાજના પરમહંસો એવા ને પથ્થરામાં પાણી ઉતાર્યા. જે પથ્થર કોઈ દી પલળે નહીં ને એને આખે આખા પલાળી નાખ્યા, એને આખા લોટ બાંધે એવા કરી નાખ્યા. એ શ્રીજી મહારાજને એના સાધુનું સર્વોપરીપણું છે. અને આજે એવા કેટલા પથ્થરામાં પાણી નાખ્યું હશે, આપણા જીવનમાં જોઈશું તો આપણામાં કેટલું પથ્થરપણું હશે ને એમાં પાણી નખાનું હશે ભગવાનને સદગુરુ થકી જ. રીત એવી હોય એવી રીતે નાખી દે. શ્રીહરિ કાઠી દરબારોને પ્રેમ આપીને રાજી રાખતા. 10-20 જેટલા કાઠી દરબારો શ્રીહરિ સાથે મન બાંધીને કાયમ સાથે રહેતા. આવડા મોટા ભગવાન એમની આરે કેટલા કાઠી દરબારો રહેતા? 10-20 કાઠી દરબારો મન બાંધીને રહેતા. બાકી બીજા બધા ટકી ના હકે, થોડા દી રે પછી કે હવે થોડું ઘર સાંભળે છે, હાલો જઈએ. રોજ સ્થિર થઈને રહેવું અઘરું છે. દિવાળીનો વળતો દિવસ અન્નકોટનો દિવસ ગણાય, તેથી ભુજનગરના બધા હરિભક્તોએ 56 પ્રકારના ભોજનના સમૂહથી સારો અન્નકૂટ કરાવ્યો હતો. દિવાળીનો સમયો ચાલે છે, અન્નકૂટ આવ્યો. હમણાં પાટોત્સવમાં અન્નકૂટ આવશે ત્યારે પ્રેમથી બધાએ અન્નકૂટના આઈટમો બનાવજો. તે સિવાયના જેટલી જાતના પકવાન કહેવાય એ બધા આનંદ પ્રકારે કરાવ્યા. તે એવા કરાવ્યા કે તેનો કોઈ પાર લઈ શકે તેમ નથી. મહામંડપની વચ્ચે સૌએ મળીને રંગોળી પુરાવી બધા ભોજનોને ત્યાં લાવીને અન્નકૂટ પૂર્યો. કેટલી ભાતના શાક ને કેટલી ભાતની ભાજી બનાવી, કેટલી પ્રકારના કચુંબર ને વિવિધ પ્રકારના રાયતા લાવીને ધરાવ્યા. બહુ પ્રકારના કચુંબર ને રાયતા અને કેટલી જાતની ફળીઓ શીંગો અને જે જે કંદમૂળ કહેવાતા એ બધાના શાક બનાવ્યા. એકબીજાની સાથે ભળતા આવે એવા ભોજનોને સાથે ધરાવ્યા. પાછા આમ દેખાવમાં ભળતા હોય ને એ બધાને આરે આરે રાખ્યા. આ બધી ગોઠવણી છે, એ બધાને ના આવડે. અન્નકોટથી બધો મંડપ ભરાઈ ગયો. વચ્ચે ભાતનો પર્વત કર્યો ગોવર્ધન. અન્નકોટ સૌથી પહેલાં ત્યાંથી શરૂઆત થઈને અન્નકૂટની, અને એ વચ્ચે ભાતનો પર્વત કર્યો. ને જેટલો અન્નકૂટ હતો તે પ્રત્યેકના ઉપર એક એક પતાકા મૂકી, એક એક ધજા મૂકી બધાએ અન્નકૂટની વસ્તુ ઉપર. સંતોની પૂજામાં જે વિષ્ણુ અને લાલજી આદિ હતા એ બધાને અન્નકૂટ જમાડવા માટે સિંહાસન ઉપર પધરાવ્યા. મંડપની ચારે બાજુ વિવિધ પ્રકારના કેળના અપાર સ્તંભ રોપાવ્યા.
અનેક પ્રકારના વાજિંત્રો વાગતા હતા, તેના ધ્વનિથી બધું આકાશ ગાજી રહ્યું હતું. ભુજના જે મોટા મોટા નાગરિકો કહેવાતા હતા તે અને રાજા તથા દીવાન વગેરે અન્નકોટના દર્શન કરવા આવ્યા. અન્નકોટની રચના દેખીને બધા રાજી થઈ ગયા. અન્નકોટની ગોઠવણ જોઈને બધા રાજી થઈ ગયા. બાલ મોકુંદ વિષ્ણુ બીચ દેખે, નૃપકુ દેખી ભય ભાવ વિશેખે, સ્વામી નારાયણ ખરે ભગવાના, સ્વામી નારાયણ ખરે ભગવાના, નિર્દોષ વર્તત હી રહાના, નિર્દોષ વર્તત હી રહાના. જે લોકો ત્યાં દર્શન કરવા માટે આવ્યા હતા એમાં જે નવાબ હતા જૂનાગઢના, અરે સોરી ભુજના, તો એ સિંહાસનની વચ્ચે બાલમુકુંદ અને ભગવાન વિષ્ણુના દર્શન કરીને ભુજના મહારાવને વિશેષ ભાવ થયો. ખરેખર સ્વામી એન્ડ ભગવાન છે, તેમનું વર્તન અત્યંત નિર્દોષ છે. ભગવાન સ્વામિનારાયણ વિશેની ઘણી બધી વાતો થતી, આડી અવળી બધી. ભગવાનને ભગવાનના મોટા વિશે તો સમાજને ગમે ત્યારે ગમે તે વાત કરવા માટે મળી જાય. કારણ કે ઝીણા ઝાલવામાં નહીં માલ, ઝીણાનું કોણ કોઈ પ્રદર્શન કરે? કરે તો ભગવાન ઉપર કરે, કોઈ મોટા વ્યક્તિ હોય એની ઉપર કરે તો એ જ વધારે દેખાય. એટલે એમનું જે અહીંયા આગળ શ્રીજી મહારાજ વિશે લોકો એમ કહેતા, પાખંડી છે, ઢોંગ કરે છે, પણ શ્રીજી મહારાજનું વર્તન એવું હતું, એક આદર્શ સંત હોય. શ્રીજી મહારાજનું જીવન એક આદર્શ મોટા પુરુષ હોય ને એવું હતું. શ્રીજી મહારાજ સાધુ રૂપે જ વર્ત્યા છે પૃથ્વી ઉપર. એટલે ઘણી વખત એવું પણ થઈ જાય કે ઘણા લોકો શ્રીજી મહારાજના જીવનનો અભ્યાસ કરે, બહુ મોટા ફિલોસોફરો અને બુદ્ધિવાળા અને વિચારશીલ વ્યક્તિઓ, તો એ પછી પાછા એવું વિચારી લે કે શ્રીજી મહારાજ ભગવાન નહીં, કોઈ મોટા પુરુષ હતા. એને એટલો એટલો તાગ અંદરથી મળે કે શ્રીજી મહારાજ મોટા પુરુષ હતા, ભગવાન હતા એવું કદાચ એને ન પણ મળે. કારણ કે શ્રીજી મહારાજના જીવનની અંદર મહારાજે એક સંતની જેમ પોતાનું જીવન વિતાવ્યું હોય એવું છે. વચનામૃત, દેશ દેશના હરિભક્તની સભા પર એને બેઠે તેને શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. શ્વેત વસ્ત્ર સંતના રૂપમાં છે. જરિયાની તો ક્યારેક, બાકી મહારાજ જાજા સાધુ રૂપે જ વર્તતા. અને સાધુ રૂપે જ મહારાજનો અવતાર જાજા ભાગનું કાર્ય શ્રીજી મહારાજનું સાધુ રૂપે હતું, સંત રૂપે હતું. એટલે શ્રીજી મહારાજનું જે વર્તન જોયું રાજાએ, કે આ તો કોઈ પાખંડ કરતા નથી, આ તો ભક્તિભાવવાળા છે, પોતે ભગવાન છે છતાં પણ બાલમુકુંદ અને વિષ્ણુને થાળ ધરાવે છે. અન્નકૂટની અંદર મહારાજ ના બેસી ગયા પલાઠી વાળીને, પણ મહારાજે ત્યાં બાલમુકુંદ અને પેલા શાલિગ્રામ જે સંતો જોડે પૂજાના હતા એ બધાને પધરાવ્યા. રાજાએ આ બધું જોયું ને એટલે એને લાગ્યું કે હો, સ્વામીને તો નિર્દોષ છે. પેલા જગજીવન રોજનો કારભારી એટલે રોજ એ રાજાને ઉશ્કેરે, રાજાને ભગવાન સ્વામિનારાયણ વિશે, સત્સંગીઓ વિશે, સંતો વિશે જેમ તેમ વાતો કર્યા કરે, પરંતુ રાજાએ જ્યારે આ આંખોએ જોયું, બુદ્ધિવાળા હતા, પોતે વિચારવાળા હતા, હંમેશા કોઈ વ્યક્તિ શું કહે છે એના કરતાં વ્યક્તિએ પોતાના હૃદયના અનુભવને અને પોતાના વિચારને થોડી પોતાની બુદ્ધિ રાખીને વિચારવું જોઈએ. નહીં તો ઘણી વખત ભગવાને હાથમાંથી છૂટી જાય, ભગવાને હાથમાંથી છૂટી જાય. કોઈ નાસ્તિકની વાતો આપણે સાંભળીએ, કોઈ ભગવાન સ્વામિનારાયણનો વિરોધી હોય ને એવો નાસ્તિક મળી જાય, નાસ્તિકની વાતો આપણે સાંભળીએ તો આપણા હાથમાંથી મહારાજે છૂટી જાય. પણ આપણી પાસે આપણો અનુભવ, આપણી પાસે આપણી થોડીક બુદ્ધિ જેના દ્વારા આપણને ભગવાનનો નિશ્ચય થયો છે, એ તો કોઈ રીતે ટળે નહીં એટલો પાકો રાખવો પડે. આપણને થયેલો ભગવાનના મોટા પુરુષનો નિશ્ચય છે એને પાકો રાખવો પડે, એ કોઈ દિવસ કોઈ વાતે કરીને ટળે નહીં. કારણ કે એ બીજ છે, આપણા આત્યંતિક કલ્યાણનું બીજ શ્રીજી મહારાજનો નિશ્ચય છે.
શ્રીજી મહારાજનો નિશ્ચય રાખવા માટેનું બીજ છે, મોટા પુરુષનો નિશ્ચય એનું બીજ છે, એ જો બળી જાય તો આત્યંતિક કલ્યાણનું બીજ બળી જાય, એનું ધ્યાન રાખવું પડે. અને કુસંગી થકી તો ખાસ, નાસ્તિક થકી તો ખાસ, શબ્દ એનો બહુ ભયાનક હોય. નાસ્તિકનો શબ્દ જો રોજ સાંભળવામાં આવે અને અમુક દિવસો અને અમુક મહિનાઓ સુધી સાંભળવામાં આવે તો જીવની અંદર નાસ્તિકપણું લાવી દે. બળિયો કોક જ હોય કે નાસ્તિકને હલકો શબ્દ સાંભળે ને તો પણ જે રતિવા સરસ થાય ને એવા કરોડોમાં એક જ હોય, નહીં તો નાસ્તિકને હલકા શબ્દ સાંભળે ને તો કરોડો મુમુક્ષુ હોય ને એ માયાના પંજાની અંદર જતા રહે. શબ્દની અંદર એટલી તાકાત છે. બળિયો બહુ બળિયો હોય એવા કરોડો નબજોમાં એક એવો નીકળે કે એને નાસ્તિકનો સંગ થાય, એને હલકા શબ્દનો સંગ થાય, તો પણ એને કંઈ જ ના થાય એવા તો હજારો કરોડોમાં એક નીકળે. કાં પછી એવો હોય કે મારે આવું જોઈએ જ નહીં તો એને કશું ના થાય, મારે આવું જોઈએ જ નહીં, મારે આવું સાંભળવું નહીં, મારા આવો સંગ જ નહીં તો એને કાંઈ ના થાય. જગજીવનની વાતો પહેલાં રાજાએ બહુ સાંભળેલી અને જગજીવન તો એટલો બધો હરામી વ્યક્તિ હતો કે એ તો પોતાની પત્ની અને પોતાની બેન બંને સત્સંગી હતા, બંને શ્રીજી મહારાજના સત્સંગી. તે જગજીવન શું કરતો, પોતાના નોકરોનું નામ સહજાનંદ પાડતો. એ કટાક્ષ કરવા માટે પોતાના જે ચાકરો હોય એનું નામ સહજાનંદ પાડે અને કે એ સહજાનંદ મારા જોડાને લૂછી નાખ, ચાલ પોતા મારી દે, જો ઝાડું પોતું કરી દે. ટૂંકમાં સહજાનંદ તરીકે પોતાના ચાકરોને બોલાવે અને એ કટાક્ષ કરીને પોતાની પત્ની અને બેનને કોઈ પણ રીતે બાળે, બળતરા થાય એને. કારણ કે ઓલા લોકોને દુઃખ થાય કે શ્રીજી મહારાજના નામનો આ ઉપયોગ કરી એટલો બધો હલકા વિચારનો એ હતો, એટલો બધો હલકા વિચારનો એને શ્રીજી મહારાજ સાથે એટલો તેજો દ્વેષ હતો કે એને રાત ને દિવસ નામ સહજાનંદ જ લે પણ બધી બાબતની અંદર એ નીચું કામ કરાવવા માટે સહજાનંદ નામથી નીચું દેખાય એવું કામ એ કરતો. હવે એનો સંગ રોજ આ રાજાને કરવાનો, તો પણ રાજાની બુદ્ધિ જો પોતાની પાસે નિર્મળ હતી તો એને શ્રીજી મહારાજ નિર્દોષ દેખાયા. અને વચનામૃત એમ કહે છે, જે ભગવાનને નિર્દોષ જાણે છે એ સર્વ દોષથી રહિત થાય છે, સર્વ દોષથી રહિત થાય છે. જે ભગવાનને નિર્દોષ જાણે, જે ભગવાનના મોટા પુરુષને નિર્દોષ જાણે, પ્રથમ પ્રકરણનું 73મું વચનામૃત, જે ભગવાનને કે ભગવાનના મોટા પુરુષને નિર્દોષ જાણે છે એ સર્વ દોષ થકી રહિત થાય છે. એ નિર્દોષ જ છે, એ ભલે એની અંદર દોષનું આવરણ રહ્યું છતાં પણ એ નિર્દોષ છે. કારણ કે પોતાને ભજવા યોગ્ય પરમાત્મા અને પોતાને કલ્યાણના માર્ગે ચલાવનાર મોટા પુરુષો એને નિર્દોષ જાણે છે એટલે નિર્દોષ છે. ભગવાન અને ભગવાનના સંતમાં નિર્દોષ બુદ્ધિ એ જ પોતાને નિર્દોષ થવાનું કારણ છે. ભલે દોષ પોતાની અંદર દેખાતા હોય પણ જે ભગવાન અને ભગવાનના સંતને નિર્દોષ જાણે છે એ નિર્દોષ જ છે. ભલે એના અંદર દોષ દેખાતો, એ દોષ એના ગરીબપણા માટે છે, એ દોષ એ દિન રહે એના માટે છે, એ દોષના દર્શન જે એને થાય છે એ બે હાથ જોડીના સત્સંગમાં રહી શકે ને અહંકાર આપણી અંદર ન આવે ને એટલે આપણી અંદર એ દોષના દર્શન થાય છે. પણ જેણે ભગવાન અને ભગવાનના મોટા સંતને નિર્દોષ જાણ્યા એ આત્મા નિર્દોષ જ છે. એની પ્રાપ્તિ જે નિર્દોષને થવાની છે એ જ પ્રાપ્તિ એને થવાની છે જેને જીવથી નિર્દોષ મનાઈ ગયા છે ભગવાન, જેને ક્યારેય ભગવાનની અંદર એવું થતું જ નથી કે ભગવાન આવું કેમ કરે છે, ભગવાન આવું શા માટે કરે, ભગવાન આવું કેમ નથી કરતા, કોઈ પ્રશ્ન નહીં. ભગવાને ભગવાન એ જે કરે બરાબર કરે. ભગવાનના મોટા સંત એની અંદર એને ક્યારેય પણ કોઈ બીજો ભાવ થતો નથી એવો જેને જીવથી મનાઈ ગયું છે એવા વ્યક્તિની અંદર દેખાતું દોષ દર્શન એના દીનપણા માટે છે, એના ગરીબપણા માટે છે, સત્સંગની અંદર એ રાંક થઈને રહી શકે એના માટે છે. બાકી એ સર્વ દોષ થકી રહિત છે. એનો દેહ પડે ત્યારે જે પ્રાપ્તિ, જે નિર્દોષ પાત્રો એને દેખાય છે ભગવાનને ભગવાનના મોટા પુરુષ, એ જે જગ્યાએ છે ત્યાં જ એ આત્માનો નિવાસ થાય. વચનામૃત કહે છે, વચનામૃત કહે છે. અને જો એવું ન થતું હોય ને તો કોઈ જીવ ક્યારેય પણ ભગવાન સુધી પહોંચી જ ના શકે.
જો જીવ સંપૂર્ણ બધી રીતે બધું જ કમ્પ્લીટ થઈ જાય ને પછી પહોંચે તો પહોંચી જ ના શકે. ત્રિલોકીમાં નિષ્કુળ સંખ્ય કોઈ જોયું જ નથી, કેમ પહોંચે? પણ ભગવાનને નિર્દોષ જાણે. આજે આ રાજા ભાગ્યશાળી છે કે રાજાએ અન્નકૂટના દિવસે શ્રીજી મહારાજને નિર્દોષ જાણે, એટલે નિર્દોષ થઈ ગયા, પોતે દોષથી રહિત થઈ ગયા. જે લોકો સ્વામિનારાયણના જીવનમાં દોષ જુએ છે તેઓ રૌરવ નામના નરકમાં પડશે, આવું રાજાને થયું. અને ભગવાન તો હંમેશા નિર્દોષ જ હોય છે, એમના ઉપર જે દોષ આરોપે તેની માથે આ લોકને પરલોકમાં દોષ રહેશે, પછી તેને જમપુરીમાં અને લક 84માં દેહથી પીડા ભોગવવી પડશે. ભગવાન હોય કે ભગવાનના ધામમાંથી આવેલા મુક્ત હોય એ તો હંમેશા નિર્દોષ જ હોય છે. એની ઉપર નાખવાવાળા આક્ષેપ, એની ઉપર નાખવાવાળા દોષ આરોપણ એ બધું જીવને આવીને એને પોતાને નડે છે. દેહ છતાં નડે છે અથવા દેહ મૂક્યા પછી નડે છે, પણ નડે છે ખરું. એની પીડા ભોગવવી પડશે, એની પીડા ભોગવવી જ પડે છે. ગુણાતીતાનંદ સ્વામી પણ કહે છે કે ભગવાન ને ભગવાનના મોટા સાધુ એના અવગુણ ને એના અભાવ લઈ એ તો પક્ષપાતે કરીને સ્વામી કે થાય છે ને એને કરીને ભૂતની યોનીને પામ્યા છે ને પામશે. સ્વામીના આશીર્વાદ છે, કૃપા છે, પામ્યા છે અને પામશે. ભગવાનમાં દોષ કલ્પ્યા, ભગવાનના મુક્તમાં દોષ કલ્પ્યા. અરે દોષ કલ્પ્યા નહીં, દોષ આરોપ્યા. કદાચ દેખાય, દેખાય જીવ છે, કદાચ દેખાઈ જાય, વાંધો નથી. પણ જેને દેખાઈ ગયો હોય ને એ પાછો વળી શકે, પણ જેને આરોપણ કર્યું હોય ને એ ક્યારેય પાછો ન વળી શકે. આરોપણ કરેલો છે, જેને આરોપણ કર્યું છે ભગવાનમાં કે ભગવાનના કોઈ મુક્તોમાં, એ તો મહારાજ કે પામ, સ્વામીએ આશીર્વાદ આપ્યા છે કે પામશે જ. અને મોટા સાધુના વચન તો ખોટા ના પડે, મોટા સાધુના આશીર્વાદે ખોટા ના પડે, પામે. લક 84માં દેહથી પીડા ભોગવવી પડશે. જે જે બુદ્ધિશાળી લોકો હોય છે તે બધા જો વ્યવસ્થિતપણે રહેતા હોય તો જે ખુદ ભગવાન હોય તે કુરીતમાં શા માટે ચાલે? જે સ્વયં ભગવાન છે તેઓ જે જે પ્રકારના ચરિત્ર કરે છે તેનું કોઈ મનુષ્ય મુખથી ગાન કરે છે તો તે નિષ્પાપ થઈ જાય છે. જે સ્વયં ભગવાન હોય તેમને કોઈ પાખંડ કહે તો તે કહેનારો મનુષ્ય ઘોર નરકમાં પડે છે અને કરોડો યુગ જાય તો પણ એનું દુઃખ ટળતું નથી. નિર્દોષને પાખંડી કે, કોઈ નિર્દોષ છે એને પાખંડી કે, કોઈ નિખાલસ છે, કોઈ સરળ છે એને કોઈ પાખંડી કે, દંભી કે, એ નરકની અંદર જાય. ભગવાનને કે, ભગવાનના મુક્તને કે, ભગવાનના સંતને કે ભગવાનના ભક્તને કે, એ નરકમાં જાય, એનું દુઃખ ક્યારેય ટળતું નથી. અને ભગવાનના કે ભગવાનના સંતો ભક્તોના કોઈ ચરિત્ર ગાય તો એ નિષ્પાપ થઈ જાય છે, નિષ્પાપ થઈ જાય. કારણ કે શ્રીજી મહારાજ કહે છે શાસ્ત્રમાં કા ભગવાન કે ભગવાનના સંતના જ ચરિત્ર છે. મધ્ય પ્રકરણનું 21મું વચનામૃત, શાસ્ત્રો છે એમાં ભગવાનના ચરિત્રો છે કા ભગવાનના સંતો ભક્તોના ચરિત્ર છે? ભગવાનના ચરિત્રો પાવનકારી છે, ભગવાનના સંતો ભક્તોના ચરિત્રો પાવનકારી છે? ભગવાનમાં જે પાખંડ કલ્પે, આરોપે, ભગવાનના સંત કે ભક્ત જે સાચા નિર્દોષ છે એમાં જે પાખંડ કે દંભ કલ્પે કે આરોપે, એ બધા જ નરકના અધિકારી થાય છે. જે સ્વયં ભગવાન ન હોય અને મિથ્યા દમથી ભગવાન બની બેસે એનું કોઈ પણ લોકમાં ઠેકાણું પડતું નથી. ભગવાન તો એક જ છે, બીજો કોઈ ભગવાન થવાને સમર્થ છે જ નહીં, ભગવાન જેવા એક ભગવાન જ છે. લોયાના 13મા વચનામૃતમાં મહારાજ કહે છે જો એ ભગવાન જેવા થઈ જવાતું હોત તો હાથની તાળીઓ ફાટી જાય, હાથની આંગળીઓ ફાટી જાય એવી તાળીઓ પાડીને ભજન સા સારું કરીએ. નારાયણ જેવા તો એક નારાયણ જ છે, બીજો કોઈ થવાનો સમર્થ નથી. એને લઈને બીજાને ભગવાન જેવા કહેવાય એ મહારાજે કહ્યું છે લોયાના 13મા વચનામૃતમાં. એ કહ્યું છે કે આ મુક્તાનંદ સ્વામીને પણ એ પુરુષોત્તમને લઈને ભગવાન જેવા કહેવાય, પણ ભગવાન તો ભગવાન જ છે, ભગવાને ભગવાન, એના જેવો કોઈ છે નહીં, કોઈ હશે નહીં, કોઈ થયા નથી. કરોડો યુગો સુધી કોઈ સાધના કરીને પણ પુરુષોત્તમ નારાયણ જેવો થવાને સમર્થ નથી, નથી ને નથી જ, નથી જ. હવે જે થઈ શકાય એવું જ નથી એ પછી કોઈ
વ્યક્તિ એમ લઈને બેસે કે હું ભગવાન છું, તે ભગવાન હોય કેવા? મહારાજ પાછળ તો કેટલીક વાર ભગવાનનું જ્ઞાન એવું ને, એટલે કોઈક દમથી ભગવાન થઈ જાય, એક ભગવાન થઈ ગયા છે એવો આદિવાસી વિસ્તાર છે, ત્યાં આગળ એ ભગવાન તરીકે જ પૂજાય. ભગવાનની પૂનમ ભરવા આદિવાસી લોકો આવે, પૂનમે ભરી જાય, પૂનમ ભરી જાય ત્યારે ભગવાન બરાબર બધા વેશભૂષા બધી ભજવી લે. અચાનક એક દિવસ છે ને, પૂનમ સિવાયના દિવસોમાં પહોંચી ગયા ત્યાં, તે ભગવાન ખાટલામાં હૂતા હતા લુંગી પહેરીને, લુંગી પહેરીને હૂતા હતા. ગુરુજી કહે, તમે ભગવાન છો, તમે ભગવાન છો? હવે સ્વામી આશીર્વાદ આપો કે આ તો બધું પાખંડ છે, આનું ભગવાન અમે, બોલો. એની બુક એ છે, એની બુક આટલી નાની બુક એ બહાર પડેલી છે, એવું છે. ઘણા એવા અખતરડાયા થયા કે ભગવાન સ્વામી એને સાચો તો હું છું, એવા 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 પાછળથી પ્રગટ્યા કે એ તો સ્વામી એને ભગવાન તો 49 વર્ષે મારે બોલાવી લેવા પડ્યા હતા, એ તો ખરેખર ભગવાન હતા ને, એ તો મેં મોકલ્યા હતા, ભગવાન તો હું આવ્યો છું, એવાય છે. બધા એવા પાખંડ અને દમ, ભગવાન તો એક ભગવાન જ છે, એના જેવો થવાનો કોઈ સમર્થ નથી. ગુરુજી જેવા મોટા પુરુષોએ જે સૂત્ર આપ્યું ને, સર્વોપરી એક મારો મહારાજ જ છે, મહારાજ સિવાય બીજો કોઈ છે જ નહીં, છે જ નહીં. આપણે મહારાજને લઈને, મહારાજના મોટા પુરુષો એ તો શાસ્ત્રીય છે, ભગવાનના મોટા પુરુષો, ભગવાનના સંતો ભક્તો બધાય ભગવાન રૂપ છે એમ માનીએ છીએ, એમાં ભગવાન અખંડ છે એમ માનીએ છીએ, અને એમ માનવું પણ જોઈએ. આત્યંતિક કલ્યાણનો એ એક રસ્તો છે, આત્યંતિક કલ્યાણનો મુદ્દાની વાત છે, એ જાણવું પડે, માનવું પડે. એ પ્રકારથી રહેવાથી જ મહારાજનું સુખ આવે એમ, કારણ કે મૂર્તિ દ્વારા ભગવાન દર્શન આપે છે, ભગવાનના એવા સંતો ભક્તો દ્વારા ભગવાન વાતો કરે છે, એ વાતને માનવી જ પડે, એ વાત એમ જ છે. પરંતુ એ વાત પણ એટલી સત્ય છે કે ભગવાન એ ભગવાન જ છે, બીજો કોઈ ભગવાન જેવો થવાને સમર્થ નથી. ભગવાન એક જ એવા છે જેને કોઈ પ્રકારનું કોઈ બંધન લાગતું નથી, સ્વતંત્ર મૂર્તિ એક પરમાત્મા જ છે, બાકી ગમે એટલા સમર્થ હોય, અનંત કોટી બ્રહ્માંડોને ઉત્પન્ન કરી દે અને પોતામાં લય કરી દે એટલા સમર્થ હોય તો પણ આખરે પરમાત્મા આગળ પરતંત્ર જ છે. ચાહે કોઈ અનાદિ મુક્ત હોય, ચાહે અક્ષર મુક્ત હોય, ચાહે એની નીચેના મુક્ત હોય, પણ પુરુષોત્તમ નારાયણ એક જ સ્વતંત્ર છે, બાકી બધા જ પરતંત્ર છે. સ્વામી એક જ છે, બાકી બધા સેવક છે. આ વાત પણ એટલી સત્ય છે. બે વાતને બરાબર વિવેકથી સમજીને એ પ્રકારથી રહેવાથી આત્યંતિક કલ્યાણ સહજ રીતે થાય છે. અહીં કહે છે, જે ભગવાન નથી, ભગવાન બની બેસે છે, એનું કોઈ પણ લોકમાં ઠેકાણું પડતું નથી. તેના જે શિષ્યો હોય એનું પણ ક્યારેય ઠેકાણું પડતું નથી, એ તો વારે વારે જમદૂતોનો માર ખાય છે. જે ખરેખર ભગવાન છે એને કોઈ મિથ્યા કહે તો તેને ફરી વાર ક્યારેય મનુષ્ય જન્મ મળતો નથી, તે મહાદુઃખને પામે છે. ભુજના રાજાએ શ્રીહરિની બધી રીત પ્રવૃત્તિને નિષ્પાપ દેખી, તેથી તેમને શ્રીહરિમાં પૂર્ણ પ્રેમ થયો, પોતાના નાગર દીવાનને કૌભાંડી જાણ્યો, અને તે પછી રાજાએ તેની એક પણ વાત ક્યારેય માની નહીં. આ જગજીવનને કૌભાંડી માની લીધો રાજાએ. રાજાએ ઘણા જ ભાવથી અન્નકૂટના દર્શન કર્યા, તે પછી તેઓ પોતાના નિવાસસ્થાને આવ્યા. જ્યારે નગરજનો દર્શન કરી રહ્યા ત્યારે શ્રીહરિ સ્વયં ભોજન કરવા બેઠા. જ્યારે શ્રીહરિ જમી રહ્યા ત્યારે ઘણા જ પ્રેમથી સંતોને જમવા બેસાડે. હરિભક્તો કેસરયુક્ત ચંદન લાવ્યા, શ્રીહરિની પૂજા કરી અંગો ઉપર કેસરી ચંદન ચર્ચ્યું, એનાથી મૂર્તિ મહાન મોહક બની. શ્રીહરિને ફૂલહાર ફૂલની ટોપી પહેરાવી, બાજુબંધને ગુચ્છ વગેરે પણ ધરાવ્યા. ચારે બાજુ તોરા લટકી રહ્યા હતા. ફૂલોની ટોપી બધા ભક્તોના ચિત્તમાં ચોરી લેતી હતી. અત્તર અને ચંદનનો સુગંધ એટલો બધો પ્રસર્યો કે આખી સભા સુગંધ સુગંધ થઈ ગઈ. પછી સંતોની પૂજા કરી, ચંદનની અર્ચા કરીને ફૂલહાર પહેરાવ્યા. સૂર્યાસ્ત થવાનો સમય થઈ ગયો હોવાથી શ્રીહરિ ઘણી ઉતાવળથી પીરસવા લાગ્યા. બહુ મોટો અન્નકૂટ પીરસવાનો છે. શ્રીહરિએ પંગતમાં ઘેબર પીરસ્યા. મહારાજ કે હાંજ પડી જશે, પછી સૂર્યાસ્ત થવાનો સમય થાય એટલે બધું જીવાતે આવે. સંતોને પહેલાં પ્રેમથી પીરસવા લાગ્યા, ઘેબર પીરસ્યા મહારાજે. એ સિવાયના બધા ભોજન હતા એ સંતો પીરસવા લાગ્યા. પછી વાસુદેવરે બોલાવડાવ્યું, બધા સંતો જમવા લાગ્યા. દરબારોને પાર્ષદોને પણ જમવા બેસાડ્યા હતા, સૌને શ્રીહરિ પીરસતા હતા.
તે સમયે અનેક દીવાઓ કરાવ્યા. જ્યારે સંતો જમી રહ્યા ત્યારે હરિભક્તોને જમવા બેસાડ્યા. પંગતમાં જે જે જ્ઞાતિના ભક્તો જમવા બેસતા તે તે જ્ઞાતિના હરિભક્તો તેમને પીરસવા લાગ્યા. જે મહારાજે વર્ણાશ્રમના ધર્મને એટલા બધા જાળવ્યા છે, મહારાજે બધું સત્સંગ કરાવ્યો બધું, પણ શાસ્ત્રની મર્યાદાઓ તોડી નહીં. જે જ્ઞાતિના જે હોય એને એ લોકો પીરસે, એના વાસણો જુદા, એની રસોઈઓના ઠામ જુદા, એના ચોકાઓ જુદા, એના પાણીના માટલાઓ જુદા. મહારાજ જ્ઞાતિ જે વર્ણાશ્રમનો ધર્મ છે એને બહુ ધ્યાનમાં રાખીને બધું કરતા, જ્ઞાતિને જ્ઞાતિવાળા પીરસતા. અને પછી હરિભક્તોને જમતા જમતા તો અધરાત વીતવા લાગી, અડધી રાત થઈ ગઈ, કારણ કે એટલા બધા હરિભક્તો, એટલા બધાને જમાડવાના. બધા સંતો ભજન કરવા લાગ્યા અને શ્રીહરિ પહોંચી ગયા. હરિભક્તો હજુ અડધી રાત સુધી જમ્યા અને ત્યારે મહારાજ પહોંચી ગયા છે અને સંતો ભજન કરવા લાગ્યા છે. આવી રીતે ભુજની અંદર અન્નકૂટ ઉત્સવ ખૂબ ધામધૂમથી થયો અને ભુજના રાજાને શ્રીજી મહારાજનો બહુ ગુણ આવ્યો, શ્રીજી મહારાજને વિશે બહુ હેત થયું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતાનંદ સાગરના સપ્તમપુરમાં શ્રીહરિએ ભુજમાં અન્નકૂટનો ઉત્સવ કર્યો એ નામે 14મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની